नमस्कार विद्यार्थी मित्रों, छेला लेक्चर में आपणे आपणा विषय जे वाणिज्य व्यवस्था ने संचालन छे एना विषय ने आपणे माहिती मेळवी। त्यार बाद चेप्टर ने आपणे शुरुआत करी तो आपणो पहेलो जे चेप्टर छे एनुं नाम छे धंधानो स्वरूप हेतु कार्यक्षेत्र ने महत्व एवुं नाम छे। तो चेप्टर की शुरुआत थी आपणे वात करीए तो के आ विषय नी अंदर जे आपणे माहिती मेळवी के धंधाने लगती घणी बधी माहिती नी आपणे वात करवानी छे। तो आ पहेलो चेप्टर जे छे एनी अंदर पण एवी ज कंईक आपणे वात करवानी छे કે આપણે ધંધો કરવો હોય તો કઈ કઈ બાબતોની આવશ્યકતા રહે, કઈ કઈ ચીજ વસ્તુ સેવાની જરૂર પડે, ધંધો કઈ રીતે થાય છે, આવી ઘણી બધી માહિતીથી આ ચેપ્ટર નંબર 1 સંકળાયેલું છે। આપણે પ્રસ્તાવનામાં જોઈએ તો આપણે ત્યાં પ્રસ્તાવનામાં જ આપણે માહિતી આપેલી છે કે ભાઈ ઘણા દેશની અંદર ઘણી બધી પ્રવૃત્તિ થતી હોય તો એ ઘણી બધી પ્રવૃત્તિની અંદર અમુક પ્રવૃત્તિ એવી છે કે જે સેવાકીય રીતે થતી હોય, તો અમુક પ્રવૃત્તિ એવી છે કે જેમાં આવક મેળવવા માટે કાર્ય થતું હોય છે। तो એવી રીતે પ્રવૃત્તિઓને બે ભાગની અંદર વહેંચી દેવામાં આવી છે, એક છે આર્થિક પ્રવૃત્તિ, એક છે બિન આર્થિક પ્રવૃત્તિ। દાખલા તરીકે કોઈ રોડ પર શાકભાજી વેચનારો વ્યક્તિ છે, એ શાકભાજી વેચીને પૈસા મેળવે છે તો એ આર્થિક પ્રવૃત્તિના ભાગ રૂપે છે। અથવા તો કોઈ પાણીનું પરબ બંધાવીને લોકોને પાણી પીવડાવવાની સેવાનું કામ કરે છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે। તો દેશની અંદર આવી ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને બે ભાગમાં આપણે વહેંચી દીધી છે। અને અત્યારે દેશમાં મોટા ભાગના લોકો જે છે એ આર્થિક પ્રવૃત્તિ જ કરતા હોય છે, આવક મેળવવા માટે જ કાર્ય કરતા હોય છે। તો આવી ઘણી બધી વાત આપણે કીધી છે, દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ ને કોઈ પ્રવૃત્તિઓ કરતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 આપણે શરૂઆત કરી, આપણું નામ આપણે એવું છે, ચેપ્ટર નંબર 1 નું ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, કે ધંધો કેવો હોય છે, શા માટે કરવામાં આવે છે, કઈ રીતે થાય છે, આવી ઘણી બધી માહિતીઓ છે। ખરીદી વેચાણ કરે છે, આવક મેળવવા માટેનું કાર્ય કરે છે, એટલે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે। અને આર્થિક પ્રવૃત્તિઓ જે છે એના કારણે જ આપણા વેપાર અને વાણિજ્ય છે એ સતત ચાલતા રહે છે। તો અહીંયા સવાલ હતો કે વેપાર શું છે, વાણિજ્ય શું છે। મિત્રો, આ સવાલનો જવાબ આપણે આગળ મળશે, આગળ આપણો ટોપિક છે આપણે વેપાર અને વાણિજ્યના। તો વેપાર અને વાણિજ્ય છે એને જીવતા કોણ રાખે છે, તો આર્થિક પ્રવૃત્તિ એને જીવતા રાખે છે। તો એ આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો જોઈએ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય છે। આપણે પહેલો વ્યાખ્યા કરી છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો કીધું છે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ છે। શેના હેતુથી, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। ટૂંકમાં કોઈ લાભ કે પૈસા મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને કઈ પ્રવૃત્તિ કહેશું, આર્થિક પ્રવૃત્તિ। નાણાકીય લાભ એટલે કે પૈસા મેળવવાના હેતુથી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો એને આપણે કઈ પ્રવૃત્તિ કહી શકાય, આર્થિક પ્રવૃત્તિ કહી શકાય। દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે તો શું કામ, કે અનાજનું ઉત્પાદન કરી અનાજ વેચે છે અને એ વેચેલા અનાજમાંથી શું મેળવે છે, આવક મેળવે છે। તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરી અને આવક મેળવે તો એ કઈ પ્રવૃત્તિ ગણાશે, આર્થિક પ્રવૃત્તિ ગણાય। ત્યારબાદ બીજું કીધું છે કે વણકર કાપડનું ઉત્પાદન કરે, તો વણકર શું કરશે, કાપડનું ઉત્પાદન કરી કાપડનું વેચાણ કરશે, અને કાપડનું વેચાણ કરી અને એમાંથી શું મેળવશે, આવક મેળવશે, તો એ પણ કઈ પ્રવૃત્તિ ગણાશે, આર્થિક પ્રવૃત્તિ। ટૂંકમાં એવું કહી શકાય કે જે કોઈ પણ પ્રવૃત્તિ એવી હોય કે જે પ્રવૃત્તિ કરો અને એમાંથી તમને આવક મળતી હોય તો એ કઈ પ્રવૃત્તિ ગણાય, આર્થિક પ્રવૃત્તિ ગણાય। આવક મેળવવા માટેની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ આર્થિક પ્રવૃત્તિ ગણાય। પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, ચોરી કરવી એ આર્થિક પ્રવૃત્તિ નહીં ગણાય, ચોરી કરવી એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એટલે આર્થિક પ્રવૃત્તિમાં આવશે નહીં। એટલે અહીંયા એવી જ આર્થિક પ્રવૃત્તિ ધ્યાનમાં લેવાય છે કાયદેસર હોય। આગળ કીધું છે કે બધી જ આર્થિક પ્રવૃત્તિને ફળદાયી કહેવામાં આવે, એટલા માટે કે આર્થિક પ્રવૃત્તિ કરશો તો એમાં ફળ સ્વરૂપે શું મળે છે, આપણે આવક મળે છે। તો આવક મળે છે એટલે જ બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પણ કહેવામાં આવે છે। તો આજે આર્થિક પ્રવૃત્તિની વાત, આગળ કીધું છે આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે, એમસીક્યુ માં પૂછાય છે એવો સવાલ છે કે અત્યારના વિશ્વમાં કઈ પ્રવૃત્તિઓ કેન્દ્ર સ્થાને છે, તો આર્થિક પ્રવૃત્તિ। શું કામ સવાલ થાય, અત્યારે તમે કે હું બધા જ કાર્ય કરીએ છીએ તો શેના માટે, પૈસા મેળવવા માટે, તમે ભણો છો તો આગળ નોકરી કરીને પૈસા જ મેળવવાના છો, એટલે અત્યારના સમયમાં આપણે વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિઓ જ કેન્દ્ર સ્થાને છે, સેવાકીય એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિ ભાગ્ય જ જોવા મળે, મોટા ભાગે કઈ પ્રવૃત્તિઓ લોકો કરતા હોય છે, આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે।
तो आज आर्थिक प्रवृत्ति बीजू आपने कीधुं छे एक बाजू बिन आर्थिक प्रवृत्ति કે જેની અંદર સેવાનો હેતુ હોય પૈસા કમાવાનો હેતુ નથી જો એ વ્યાખ્યા શું કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર શું કીધું છે આર્થિક લાભ કે નાણાકીય લાભ જે છે એ લાભ મેળવવાના હેતુ વગર એટલે કે અહીંયા પૈસા કમાવાનો કોઈ આપણો હેતુ છે નહીં પૈસા કમાવાના હેતુ વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે એ પ્રવૃત્તિ કહેશું આપણે બિન આર્થિક અને એની સામે વિરોધમાં ઓપોઝિટમાં શું આવશે પૈસા કમાવાના હેતુથી કોઈ પ્રવૃત્તિ થાય તો આર્થિક પ્રવૃત્તિ પૈસા કમાવાના હેતુ વગર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે એટલે વ્યાખ્યા ફરીવાર જોઈએ શું કે બિન આર્થિક પ્રવૃત્તિ કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ ટૂંકમાં એમાં પૈસા કમાવાનો તમારો કોઈ ઉદ્દેશ હોતો નથી દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે તો બાળક પાસેથી પૈસા માંગશે નહીં તો એની અંદર માતાનો ખાલી સેવાનો ઉદ્દેશ છે પૈસા કમાવાનો કોઈ ઉદ્દેશ નથી એટલે એ કઈ પ્રવૃત્તિ ગણાશે બિન આર્થિક ડોક્ટર પોતાના બાળકની સારવાર કરે તો પોતાના બાળક પાસે ફી માંગશે નહીં એટલે એ પણ કઈ પ્રવૃત્તિ ગણાય બિન આર્થિક દાખલા તરીકે શિક્ષક હોય પોતાના બાળકને ભણાવે તો એ પણ કઈ પ્રવૃત્તિ ગણાશે બિન આર્થિક ટૂંકમાં એવી દરેક પ્રવૃત્તિ કે જેની અંદર પૈસા કમાવાનો કોઈ હેતુ હોતો નથી એવી દરેક પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ ગણાશે બિન આર્થિક પ્રવૃત્તિ ગણાય આગળ આપણે કીધું છે બિન આર્થિક પ્રવૃત્તિ માટેનું પ્રેરણા બળ આપણે ક્યાંથી મળતો એનો પણ એક પીએસક્યુ પૂછાતો હોય છે કે બિન આર્થિક પ્રવૃત્તિ માટેનું પ્રેરણા બળ આપણે ક્યાંથી મળતો હોય તો બિન આર્થિક પ્રવૃત્તિ માટેનું પ્રેરણા બળ દેશ સેવા સમાજ સેવા લાગણી પ્રેમ અથવા તો માનવીના જીવનમાં આવતું પરિવર્તન આ દરેક બાબતોના કારણે આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કરવા માટેનું પ્રેરણા બળ મળતું હોય છે એટલે કે ઘણી વખત આપણે કોઈના સાથે પ્રેમ હોય અથવા તો કોઈના સાથે લાગણી હોય અથવા તો કોઈના સાથે કોઈ સંબંધ હોય અને એના કારણે આપણે એની સેવા કરતા હોઈએ અને એમાંથી આપણે કોઈ આવક થતી નથી તો આ દરેક પ્રવૃત્તિ કેવી ગણાશે બિન આર્થિક પ્રવૃત્તિ ગણાતી હોય તો વિદ્યાર્થી મિત્રો આજે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની વાત